सूरत शहर में राज्यभर में घना बदा युवा धंधा रोजगार माटे आवता होय छे। तेमांथी घना बदा अपरिणित युवा ने रहेवा अने जमवानी घनी बधी असुविधाओ अहीं थती होय छे। त्यारे आ वात सरदार निवासी परम पूज्य स्वामी श्री नित्य स्वरूप दासजी नजर में आवता तेमणे खूब ज उदार अने उमदा भावनाथी युवानोनी आ उपरोक्त समस्याओ दूर करवा माटे शहरना वराजा विस्तारना किरण चौक पर एक सुंदर स्वामीनारायण मंदिर सहित संकुल निर्माण करवानो संकल्प कर्यो हतो, जेमां शहेरमां रहीने नोकरी धंधा करता अपरिणित युवानोने अद्यतन अने पवित्र सुविधाओ युक्त रहेवा અને જમવાની સગવડ પ્રાપ્ત થઈ શકે। વળી પોતાની ઉદાર ભાવના માટે વિશ્વવિખ્યાત પરમ પૂજ્ય સ્વામીશ્રીએ એવો પણ સંકલ્પ કર્યો કે આ બધી સુવિધાઓ યુવાનોને બહાર જે ખર્ચ થાય તેનાથી અડધા ખર્ચમાં જ પ્રાપ્ત થાય, જેથી નવા નવા નોકરી ધંધા ઉપર ચડતા યુવાનોને રાહત પ્રાપ્ત થઈ શકે અને તે સાથે સાથે સનાતન સંસ્કૃતિના મૂળભૂત સંસ્કારો જળવાઈ રહે। તે માટે અત્યારે કિરણ ચોક પાસે નૂતન મંદિર સહિતના 11 માળના સંકુલનો ભવ્ય શિલાન્યાસ મહોત્સવ ગત તારીખ 10 ડિસેમ્બરથી આગામી 18 ડિસેમ્બર દરમિયાન ખૂબ જ ધામધૂમથી ઉજવાઈ રહ્યો છે, જેની અંતર્ગત પૂજ્ય સ્વામીશ્રીના મુક્તિ હજારો ભક્તો શ્રીમદ ભાગવત કથાનો લાભ લઈ રહ્યા છે। તે ઉત્સવ દરમિયાન સંકુલ નિર્માણના ખર્ચને પહોંચી વળવા દેશ વિદેશથી અનેક દાન વીરદાતાઓ પૂજ્ય સ્વામીશ્રીની પ્રેરણાથી ખુલ્લા દિલથી દાન કરી રહ્યા છે। ગુજરાત ભરના ના યુવાનો ધંધા રોજગાર માટે આવતા હોય છે, એમાં અપરિણિત યુવાનો માટે રહેવા જમવાની ગુજરાતની તમામ જનતાને એક જાણ, કર્ણભૂમિ સુરતની અંદર ગુજરાત ભરના અનેક યુવાનો ધંધા બિઝનેસ માટે આવે છે। અપરિણિત યુવાનો માટે રહેવા અને જમવાની બહુ ઓછી વ્યવસ્થા સમાજની અંદર છે, નહીં વચ્ચે પણ એની એને વ્યવસ્થા પૂરી પાડવા માટે યોગી ચોક વિસ્તારની અંદર કિરણ ચોકની અંદર સરદાર નિવાસી સદગુરુ પરમ પૂજ્ય નિત્ય સ્વરૂપ દાસજી સ્વામીએ એક શુભ સંકલ્પ કર્યો અને કિરણ ચોકની અંદર 11 માળનું સ્વામિનારાયણ મંદિરની સાથે એક સંકુલ તૈયાર કરવામાં આવે છે, જેની અંદર ગુજરાતભરમાંથી આવતા યુવાનો માટે રહેવા અને જમવાની વ્યવસ્થા પૂરી પાડવામાં આવશે। બહાર જે ખર્ચો થતો હોય એના 50% અહીંયા એને રહેવા જમવાની ઉત્તમ વ્યવસ્થા પૂરી પાડવામાં આવશે। આ પ્રોગ્રામ ગઈકાલથી શરૂ થઈ ગયો છે, 10 ડિસેમ્બરથી 18 ડિસેમ્બર સુધી છે। આ પ્રોગ્રામનો હેતુ અમે જે સંકુલ તૈયાર કરી રહ્યા છીએ, સંકુલની સમાજ સુધી જાણ થાય અને સમાજ એનો વધારે ને વધારે લાભ લઈ શકે, તથા સંકુલ નિર્માણની અંદર 25-27 કરોડનો ખર્ચો છે, તો દાનવીર દાતાઓ સુધી આ વાત પહોંચે અને એના માધ્યમથી આ બાંધકામનો ફંડ પ્રાપ્ત થાય એ હેતુ માટે આ શ્રીમદ ભાગવત કથાનું આયોજન કરવામાં આવેલું છે। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે, ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।